ગુજરાતમાં પેટા ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસે ડોર ટુ ડોર અને કારોબારીની બેઠકનું આયોજન કર્યું છે. ત્યારે વાત કરી અમરેલી જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકરોને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીના ધારીક ખાતે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી. આ કારોબારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસના હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાથે સાથે વીરજી ઠુમર, અમરીશ ડેર, પ્રતાપ દુધાત સહિતના ધારાસભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીમાં ધારીની પટેલવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સની એસી તેસી જોવા મળી, મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. આગામી સમયમાં ધારી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, જેના અનુસંધાને આ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને કોંગ્રેસના બેઠકના દોર શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં અને કાર્યકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કારોબારી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને આવનાર પેટા ચૂંટણીની જે વિધાનસભાની યોજાવાની છે, જેમાં જીતનો પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં બૂથ લેવલ સુધીના કાર્યકરોને જોમ અને જુસ્સો ભરાય તે માટે આ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિતભાઈ ચાવડા, પ્રમુખ ગુજરાત પ્રદેશ.